છો ફ્રેન્ડ્સ, મજામાં. હવે આજે આપણે મળવાનું છે ડેટા ટાઈપના ટોપિક સાથે, બરાબર. પણ એક મારા વિચાર પ્રમાણે ડેટા ટાઈપને લગતા બે ત્રણ નાના નાના ટોપિક છે કે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે કનેક્ટેડ છે, બરાબર. તો તેને ક્લિયર કરી લઈએ અને સાથે સાથે તેમાં ડેટા ટાઈપ પણ આવી જશે, બરાબર. તો એમાંનો પહેલો ટોપિક એટલે વેરિયેબલ. તો વેરિયેબલ, બાળકો, તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે કનેક્ટેડ હોય તો તમને ધ્યાનમાં આવી જાય કે વેરિયેબલ એટલે શું. પણ કોઈ એક નવી જ વ્યક્તિ જો આ વસ્તુ સમજે તો એના માટે વેરિયેબલ શું થાય? તો કે કોઈ પણ મેમરીની અંદર ડેટાને સ્ટોર કરવો હોય તો તે ડેટાને સ્ટોર કરાવવા માટે કોઈ એક કમ્પોનન્ટની જરૂર પડે, અને પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં તે કમ્પોનન્ટને શું કહેવાય? વેરિયેબલ કહેવાય, બરાબર. વેરિયેબલ છે એ બેઝિકલી કોઈ એક પ્રકારનું આઈડેન્ટિફાયર છે, રાઈટ. આઈડેન્ટિફાયર એટલે શું થશે? અહીંયા વાત કરીએ કે આઈડેન્ટિફાયર છે તો આઈડેન્ટિફાયર એટલે શું? તો કે તેને તેની પોતાની એક આઈડેન્ટિટી છે જેના દ્વારા તેને રિકોગ્નાઇઝ કરી શકાય, રાઈટ. અને ત્રીજું અને ખૂબ મહત્વનું કે તેની વેલ્યુ એક્ઝિક્યુશન દરમિયાન ચેન્જ કરવી હોય તો કરી શકાય. તે નામ ઉપરથી જ આપણને ખબર પડે કે વેરિએબલ, બરાબર. આવું એક નામ બને, વેરી અને એબલ બે છૂટા પડી શકે, તો એનો મતલબ શું થશે? તો કે જેની વેલ્યુ પ્રોગ્રામિંગના એક્ઝિક્યુશન દરમિયાન અથવા તો પ્રોગ્રામિંગ દરમિયાન ચેન્જ કરી શકાય, વેરી કરી શકાય, બરાબર, તેવા કોમ્પોનન્ટને વેરિએબલ કહેવાય. મેમરીની અંદર ડેટા સ્ટોર કરાવવા માટે તેનો યુઝ થાય તે એક પ્રકારનું આઈડેન્ટિફાયર છે, અને તેની વેલ્યુ ચેન્જ કરી શકાય એક્ઝિક્યુશન દરમિયાન. મિત્રો, આપણને સૌથી પહેલો વિચાર એમ આવે કે આપણે વેરિયેબલને પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર યુઝ કેવી રીતે કરાય, અથવા તો આપણા VB.NET ની અંદર યુઝ કેવી રીતે કરાય. તો તેના માટેની સિન્ટેક્સ અહીંયા આપેલી છે કે સૌથી પહેલા મોડિફાયર જોઈએ, બરાબર. પછી ડીમ કીવર્ડ, વેરિયેબલનું નામ, એઝ કીવર્ડ અને ડેટા ટાઈપ. સૌથી પહેલા આવે મોડિફાયર. તો મોડિફાયર એટલે ક્લાસની અંદર યુઝ કરવા છે, ક્લાસની બહાર યુઝ કરવા છે, ક્લાસ ઇનહેરિટ બીજા થાય તેમાં યુઝ કરવા દેવા છે કે નહીં, આવા બધા પ્રકારની પ્રાઇવસી જે છે એ તમારે રાખવી હોય તો મોડિફાયર દ્વારા રાખી શકો. VB.NET ની અંદર ટોટલ 5 પ્રકારના મોડિફાયર આવે: પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, ફ્રેન્ડ અને પ્રોટેક્ટેડ ફ્રેન્ડ. આવા 5 પ્રકારના મોડિફાયર અવેલેબલ છે. બીજો શબ્દ છે ડીમ. ડીમ એટલે ડિફાઇન ઇન મેમરી. હવે ડિફાઇન ઇન મેમરીની જો વાત કરીએ તો મેમરીની અંદર કંઈક ડિફાઇન કરવાનું છે, કંઈક ડિક્લેર કરવાનું છે, બરાબર. શું ડિક્લેર કરવાનું છે? તો વેરિયેબલનું નામ આવશે. અગેઇન અહીંયા આપણે સમજી ગયા કે આઈડેન્ટિફાયર છે, આઈડેન્ટિફાયર છે એટલે તેને પણ નેમિંગ રૂલ તો લાગુ પડે જ, બરાબર. એટલે વેરિયેબલના નામના રૂલ હોય, જે રૂલ આપણને ખબર જ છે, બરાબર, કે અમુક કેરેક્ટર કરતાં વધારે નામનો હોવું જોઈએ, સ્પેશિયલ કેરેક્ટર્સ કોઈ અવેલેબલ ન હોય નામની અંદર, તે ખાસ ધ્યાન રાખવું. પછી તો કે વ્હાઇટ સ્પેસ ન આવે, બરાબર, વચ્ચે ક્યાંય વ્હાઇટ સ્પેસનો ઉપયોગ કરી શકતા નથી. તો આ દરેક વસ્તુ આપણે વેરિયેબલના નામની રૂલ તરીકે કન્સિડર કરતા હતા. તો વેરિયેબલ નેમિંગનો રૂલ અહીંયા લાગુ પડશે, નામ જ્યારે તમે આપો ત્યારે. એઝ કીવર્ડ છે અને લાસ્ટમાં આવે ડેટા ટાઈપ, બરાબર. તો ડેટા ટાઈપ એટલે શું? બહુ સ્વાભાવિક પ્રશ્ન છે કે સર ડેટા ટાઈપ એટલે શું? તો બાળકો, ડેટા ટાઈપ એટલે આપણા પ્રોગ્રામિંગની અંદર આપણે લોકોએ જે વેરિયેબલ કે કોન્સ્ટન્ટ યુઝ કરવા છે તે કેવા પ્રકારની વેલ્યુને હોલ્ડ કરીને રાખે છે, બરાબર. આપણે ખાસ જાણવું પડે કે ભાઈ એ કોઈ એક વેરિયેબલ આપણે લઈએ એ નામનો, તો એ નામનો વેરિયેબલ કયા પ્રકારની વેલ્યુ હોલ્ડ કરીને રાખશે. તે જેવા પ્રકારની વેલ્યુ હોલ્ડ કરીને રાખે ને તેવા પ્રકારની તેની મેમરીમાં જગ્યા ફિક્સ થાય. તેના માટે આપણે લોકોએ પહેલેથી નક્કી કરી લેવું પડે કે કોઈ એક વેરિયેબલ છે અથવા કોઈ એક કોન્સ્ટન્ટ છે, બરાબર, તો તે કયા પ્રકારના ડેટા ટાઈપમાં આવે છે. બાળકો, ડેટા ટાઈપની હવે વાત કરીએ તો ડેટા ટાઈપના મૂળ બે પ્રકાર છે. એક છે પ્રિમિટિવ ડેટા ટાઈપ અને બીજું છે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ. પ્રિમિટિવ ડેટા ટાઈપની અંદર પણ ફરીથી વાત કરીએ તો તેના પણ બીજા અલગ અલગ નામ છે, જેમ કે પ્રીડિફાઇન્ડ ડેટા ટાઈપ, પ્રિમિટિવ અથવા બિલ્ટિન. ત્રણમાંથી કોઈ પણ નામ આવે તો સેમ જ. અને તેવી જ રીતે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપનું બીજું નામ છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ, બરાબર. એક્ઝામની અંદર નોન પ્રિમિટિવ ડેટા ટાઈપને બદલે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ પૂછે, અને પ્રિમિટિવ ડેટા ટાઈપને બદલે પ્રીડિફાઇન્ડ અથવા બિલ્ટિન ડેટા ટાઈપ પૂછે તો આપણને ધ્યાનમાં રહે, બરાબર. હવે પ્રિમિટિવ ડેટા ટાઈપ કયા કયા? તો ઇન્ટીજર છે, ડબલ છે, કેરેક્ટર છે, સ્ટ્રિંગ છે, બાઇટ છે, શોર્ટ છે,
લોંગ, બુલિયન, સિંગલ, બરાબર. અને હજી આના સિવાય ઘણા બધા આવે, જેમ કે હજી આમાં ક્યાંય મેં અનેરી નથી લીધા, એટલે યુ લોંગ, યુ શોર્ટ, બરાબર, આવું પણ આવી શકે. પણ બાળકો, ખાસ મહત્વનું આમાં એ છે કે ખબર કેવી રીતે પડે કે પ્રિમિટિવ ડેટા ટાઈપ કયા છે અને નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ કયા છે. તો યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રીક છે કે આપણને જેટલા જાણીતા લાગે તે બધા ડેટા ટાઈપ કેવા હોય, પ્રિમિટિવ હોય. જાણીતા એટલે આગળની પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ક્યાંક ને ક્યાંક આપણે યુઝ કર્યા હોય તે બધા ડેટા ટાઈપ કેવા હોય, પ્રિમિટિવ ડેટા ટાઈપ હોય. તે સિવાયના બધા ડેટા ટાઈપ કેવા, તો કે નોન પ્રિમિટિવ. નોન પ્રિમિટિવ ડેટા ટાઈપને બીજી રીતે યાદ રાખવા હોય તેવી રીતે રાખી શકાય કે તે યુઝર ડિફાઇન્ડ છે, તેટલા માટે તેમાં કેવા વસ્તુઓ આવશે, તો કે તેની અંદર એરે છે, ક્લાસ છે, સ્ટ્રક્ચર, ઇનમ, બરાબર, ઇન્યુમરેશન જે છે તે, ઇન્ટરફેસ, ડેલિગેટ્સ, આવા પ્રકારના ડેટા ટાઈપ્સ આવશે, તે બધા કેવા થશે, નોન પ્રિમિટિવ, બરાબર. વેરિયેબલમાં હવે તમે જોયું, અહીંયા ડેટા ટાઈપ તો આપણને ક્લિયર થઈ ગયું હોય કે ડેટા ટાઈપ શું છે, બરાબર. તો ડીમ એ એઝ ઇન્ટીજર, તો આ ઇન્ટીજર શું છે, ડેટા ટાઈપ છે. બી એઝ ડબલ, તો તે શું છે, ડેટા ટાઈપ છે. આ પણ એક એક્ઝામ્પલ જ છે. અત્યારે આમાં આ એક્ઝામ્પલની અંદર મેં એ અને બી અહીંયા નામ બે લીધેલા છે, એટલે કે બે વેરિયેબલ છે અને બેઉ સ્ટ્રીંગ ટાઈપના છે. કદાચ મારે હજી ત્રીજો વેરિયેબલ લેવો હોય તો હું અહીંયા કોમા સેપરેટેડ ત્રીજો વેરિયેબલ પણ લઈ શકું, બરાબર. તો આ થયું વેરિયેબલ, આ તમને ઇન્ટીજર, ડબલ, સ્ટ્રીંગ, આ બધું શું છે હવે ખ્યાલ આવી ગયો હોય, બરાબર. તે શું છે, ડેટા ટાઈપ છે. આ એઝ તો કીવર્ડ થયો, એ બી અથવા એ બી બંને આ શું થયા, વેરિયેબલના નામ થયા. ડીમ કીવર્ડ છે અને મોડિફાયર મેં કોઈ લીધેલું નથી. જો હું કોઈ મોડિફાયર ન લઉં તો એ કયું મોડિફાયર ગણાશે, આ તમારે વિચાર કરવાનો છે બાળકો, કે જો હું કોઈ મોડિફાયર ના લઉં તો કયું મોડિફાયર આવે, બરાબર, વિચારશો ને. ચાલો આગળ વધીએ. તો વેરિયેબલ થયું, તેની સાથે તેના ડેટા ટાઈપ થયા. હવે એક્ઝિક્યુશન દરમિયાન ઘણી વખત આપણે વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરવી ન હોય તો આપણી પાસે તેના માટે કોઈ વસ્તુ છે ખરી? તો હા, તેના માટે પણ એક વસ્તુ છે બાળકો, જેને કહેવામાં આવે છે કોન્સ્ટન્ટ, રાઈટ. તો કોન્સ્ટન્ટ શું છે, તો કે કોન્સ્ટન્ટ પણ એક પ્રકારનું સ્ટોરેજ યુનિટ જ છે, એટલે કે ડેટાને સ્ટોર કરવા માટે જ યુઝ થાય. પણ તેની વેલ્યુ જે છે તે એક્ઝિક્યુશન દરમિયાન ચેન્જ થતી નથી, બરાબર. જો આપણે આવું કરવું હોય તો એના માટે શેનો યુઝ કરી શકાય, કોન્સ્ટન્ટનો યુઝ કરી શકાય બાળકો. સિન્ટેક્સની વાત કરીએ તો કોન્સ્ટ કીવર્ડ આવશે, કોન્સ્ટ કીવર્ડ પછી આઇડેન્ટિફાયરનું નામ, બરાબર. અહીંયા વેરિયેબલનું નામ નહીં આવે, અહીંયા આઇડેન્ટિફાયરનું નામ આવશે, તેમાં વેરિયેબલનું નામ, બરાબર. પછી એઝ કીવર્ડ, પછી ડેટા ટાઈપ. હમણાં જ આપણે ડેટા ટાઈપની વાત કરી કે કયા કયા પ્રકારના ડેટા ટાઈપ હોઈ શકે, બરાબર, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. તો તેમાંથી આપણે જનરલી બધા યુઝ કરશું તે પ્રિમિટિવ ડેટા ટાઈપ, અને ઇઝ ઇક્વલ ટુ કરીને તેને વેલ્યુ, અહીંયા વેલ્યુ દેવી ફરજિયાત હોય છે. એટલે કે એક્ઝામ્પલથી વાત કરીએ, કોન્સ પીઆઈ એટલે કે પાઈ, એઝ ડબલ, ડબલ એટલે ડેસિમલ પોઈન્ટ્સ વાળી વેલ્યુ, ઇઝ ઇક્વલ ટુ 3.141593. તો જોતા જ ખબર પડી જાય કે આગળ કોન્સ્ટ આવ્યું, એનો મતલબ શું થશે કે આ કોન્સ્ટન્ટ છે, બરાબર. આઇડેન્ટિફાયર છે પાઈ, એઝ કીવર્ડ છે અને ડબલ તેનો ડેટા ટાઈપ થશે, બરાબર. અને આ તેની વેલ્યુ થશે. આ વેલ્યુ થ્રુ આઉટ ધ પ્રોગ્રામ ક્યાંય પણ ચેન્જ થશે નહીં, ઠીક છે બાળકો. તો આવી રીતે આજે આપણે ત્રણ ટોપિકની વાત કરી. સૌથી પહેલા વેરિયેબલ લીધું, તેની અંદરથી આપણે ડેટા ટાઈપ ઉપર ગયા, અને છેલ્લે આવ્યા આપણે કોન્સ્ટન્ટ ઉપર, બરાબર. તો તમને આ વિડીયોની અંદર આ ત્રણેય વસ્તુ સમજાઈ ગઈ હશે એવું હું ધારું છું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લોકો ઓપરેટર ભણશું, બરાબર. તો ત્યાં સુધી બાળકો ફરીથી પાછા મળીએ. જય હિન્દ, જય ભારત.